સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોકડાઉન વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નગરજનોને મળી રહે તે માટે પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તથા મામલતદારની અધ્યક્ષતામાં વેપારીઓના પાંચ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાય હાલ કોરોનાને લઈને દેશભરમાં લોકડાઉનને જાહેર કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોરોનાની મહામારીને લઈને તંત્ર દ્વારા ઝડપે સલાક બંધ કરવામાં આવી છે અને લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકડાઉન વચ્ચે નગરજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહેલાઈથી મળી રહે તે માટે આજે તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી શ્રી મમતાબેન તથા પ્રાંતિજ મામલતદાર એચપી પી બગોરાની અધ્યક્ષસ્થાને હરિયાણાના વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી મમતાબેન તથા મામલતદાર એચવી ભગોરા તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને દુકાન ન ખોલવાનો આગ્રહ કર્યો હતો અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડવા હોમ ડિલિવરીથી પહોંચાડવા જણાવ્યું હતું અને દુકાનો ઉપર ભીડ ન કરવા તથા ગ્રાહકોને દુકાન ઉપરથી ચીજવસ્તુઓ આપવા જણાવ્યું હતું અને ખોટી ભીડ ના કરવા કે જાહેરનામાનો ભંગ ના કરવા જણાવ્યું હતું તો પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર દ્વારા નગરજનોને બજારમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે બજારમાં ન કરવા અને વેપારીઓને આપેલ ફોન ઉપર કોન્ટેક્ટ કરી પોતાના ઘરે મંગાવી લેવું તેવું નગરજનોને આગ્રહ કરવામાં આવ્યો હતો અને લોકડાઉનનો નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવ્યું હતું સંજય રાવલ જેસ ટીવી પ્રાંતિ